નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે હું ચત્રી સુધાબેન આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાનનો પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિને સમજવા પ્રયત્ન કરીશું આ પાઠનો આ પ્રથમ વિડીયો છે તો વિશ્વમાં યુદ્ધો તો ઘણા થયા હતા પણ વિશ્વના મોટાભાગના દેશો આ યુદ્ધમાં જોડાયા હતા તેથી તે વિશ્વયુદ્ધ ગણાયું પ્રથમ વખત થયેલા યુદ્ધના અંત આવ્યા પછી વીસેક વર્ષમાં ફરી પાછું બીજું આવું જ યુદ્ધ થયું હતું તેમાં પણ વિશ્વના મોટાભાગના દેશો સામેલ થયા હતા કે જોડાયા હતા પરિણામે ઈસવીસન ઓગણીસો ને ચૌદથી તે ઈસવીસન ઓગણીસો ને અઢાર સુધી થયેલા યુદ્ધને પ્રથમ વિશ્વયુદ્ધ એવું નામ આપવામાં આવ્યું અને ઈસવીસન ઓગણીસો ને ઓગણચાળીસથી શરૂ થઈને ઓગણીસો ને પિસ્તાળીસ સુધી થયેલા યુદ્ધને બીજું વિશ્વયુદ્ધ એવું નામ આપવામાં આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ને ચૌદથી શરૂ થઈને ઓગણીસો ને અઢાર સુધીમાં એટલે કે ચાર વરસ ત્રણ માસ અને અગિયાર દિવસ સુધી ખાસ કરીને યુરોપની ભૂમિ પર લડાયું હતું જેના માટે અનેક પરિબળો જવાબદાર હતા એ આપણે જોવાના છે તેમાં જોઈશું આપણે તો પશ્ચિમ યુરોપ અને એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ સાથે સામ્રાજ્યવાદ પ્રથમ જોઈએ તો સંસ્થાનવાદ કોને કહેવાય તો સંસ્થાનવાદ એટલે વ્યાપાર કરવા માટે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રમાં પોતાનું વ્યાપારી મથક કે વસાહત સ્થાપે તેને સંસ્થાનવાદ કહેવામાં આવે છે ભારતની અંદર બ્રિટને વેપાર કરવા માટે વેપારી મથકની સ્થાપના કરી અને ધીરે ધીરે કરીને વધુને વધુ વેપારી મથકો સ્થાપતા ગયા એ રીતે એમણે સસ્તાનવાદી પ્રવૃત્તિ શરૂ કરી હતી તો સસ્તાનવાદી પ્રવૃત્તિની સાથે સાથે એમણે રાજ્ય વિસ્તાર પણ વધારવા પ્રયત્ન કર્યા હતા જે સામ્રાજ્યવાદ તો સામ્રાજ્યવાદ એટલે જે દેશ રાજકીય આર્થિક અને લશ્કરી દૃષ્ટિએ વિકસિત હોય તે દેશ કોઈ અલ્પ વિકસિત દેશ પર પોતાનો રાજકીય અધિકાર મેળવી તે સામ્રાજ્યવાદ દાખલા તરીકે ભારત પર બ્રિટને સામ્રાજ્યવાદની સ્થાપના કરી હતી પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસા એટલે કે પ્રદેશો મેળવવાના લોભે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો તે સમયે પણ અને આજે પણ યુરોપના રાષ્ટ્રો વિકસિત જ છે પરિણામે યુરોપના જે રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે પણ સંસ્થાનો સ્થાપવા માટેની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હતી યુરોપના અસંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકી રાષ્ટ્રો પર અધિકાર સ્થાપિત કરીને તેમની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું તેના લીધે પ્રથમ વિશ્વ યોદ્ધાને રશિયાની બોલસેવી ક્રાંતિ જેવી આ બનાવોનું સર્જન થયું હતું એશિયા અને આફ્રિકામાં સસ્તાનું સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો જ મુખ્યત્વ હતા તેમણે તો પોતાના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા નેધરલેન્ડ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો પાછળથી કેટલાક પ્રદેશો ફ્રાન્સે પડાવી લીધા હતા પોર્ટુગીઝ શાસકે બિનવારસ વારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા પાસે પોર્ટુગલ પણ આવી ગયું એ રીતે છ દાયકા એટલે કે સાઠ વર્ષ સુધી યુરોપિયન દેશોમાં સંસ્થાનું સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે હતો ઇજારો એટલે એકાધિકાર કોઈ એક પાસે જ અધિકાર હોય તે તો સ્પેનની જેમ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મની જેવા રાષ્ટ્રો બન્યા પણ એ સમયે એશિયા અને આફ્રિકી દેશો પર સ્વતંત્ર યુરોપિયન રાષ્ટ્રોની પકડ મજબૂત બની રહી હતી ત્યારે ઘણા દેશો સ્વતંત્ર થઈ ગયા અને પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલીને એ રાષ્ટ્રો પણ એશિયા અને આફ્રિકામાં જઈને રાજ્યનો વિસ્તાર કર્યો કે જે તે પ્રદેશનો એમણે પણ પોતાના વર્ચસ્વમાં લાવી દીધા હતા એ રીતે આફ્રિકામાં સંસ્થાનવાદ તો એ રીતે એશિયામાં પણ સંસ્થાનવાદ તો ઇંગ્લેન્ડે ફ્રાન્સમાં સત્તા હાંસલ કર્યા પછી સોરી ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા હાંસલ કર્યા પછી ભારતના પાડોશી રાષ્ટ્રો શ્રીલંકા મ્યાનમાર એટલે કે બર્મા સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું ઇંગ્લેન્ડે ત્યાંથી આગળ વધીને ચીનમાં પ્રવેશ કર્યો પરંતુ અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા ઈસ્વીસન અઢારસો ઓગણચાળીસથી અઢારસો ને બેતાળીસમાં તે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા બન્યા ઇંગ્લેન્ડના વેપારીઓ ભારતમાં અને ચીનમાં અફીણ આયાત કરતા અફીણ એ નશીલો પદાર્થ છે તે શારીરિક અને માનસિક રીતે વ્યક્તિને નુકસાન કરે છે તેથી ચીને અફીનની આયાત અને વેપાર પર અંકુશ મૂક્યો એના લીધે ઇંગ્લેન્ડના આર્થિક હિતોને નુકસાન થયું પરિણામે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે વિગ્રહો થયા તે અફીન વિગ્રહ તરીકે ઇતિહાસમાં જાણીતા બન્યા છે આ યુદ્ધમાં ચીનનો પરાજય થયો ચીનનું કેન્ટોન બંદર ઇંગ્લેન્ડ પાસે હતું જ હવે બીજા પાંચ બંદરો પણ ઇંગ્લેન્ડને આપવા પડ્યા એમ ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો અને ચીનની નબળાઈનો ચીનની નબળાઈ ખુલ્લી પડી ગઈ તો ચીનની નબળાઈનો લાભ લઈને જાપાન રશિયા જર્મની બેલ્જિયમ કે અમેરિકા જેવા રાષ્ટ્રો પર ચીન પહોંચી ગયા અને ચીનમાં જઈને એમણે વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા આ રીતે યુરોપિયન રાષ્ટ્રો ચીનમાં પ્રવેશીને એમણે સસ્તાનવાદ ને સામ્રાજ્યવાદની સ્થાપના કરી તો એ જ રીતે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારો એટલે કે ઈરાક ઈરાન કુવેત સાઉદી અરેબિયા બહેરીન કે કતાર જેવા રાષ્ટ્રો તેલના ભંડારો છે અને ત્યારે પણ હતા તો આ તેલે ઇંગ્લેન્ડ જર્મની કે રશિયા કે અમેરિકા જેવા રાષ્ટ્રોને પોતાના તરફ આકર્ષ્યા ત્યાં આ રાષ્ટ્રો પણ પશ્ચિમ એશિયાના રજ વિસ્તારોમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને એમણે સંસ્થાનો સ્થાપ્યા અને સામ્રાજ્યનો પણ વિસ્તાર કર્યો તો એ જ રીતે આફ્રિકામાં સંસ્થાનવાદ પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું ઇંગ્લેન્ડે કેપમાં ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા એ સમયે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તો ઔદ્યોગિક ક્રાંતિ એટલે ઈસવીસન સત્તરસો ને પચાસથી તે ઈસવીસન અઢારસો ને પચાસના સમયગાળા દરમિયાન ઉદ્યોગોના ક્ષેત્રે નવા નવા સંશોધનો થયા હતા નવા યંત્રો શોધાવાથી ઉત્પાદનમાં અને ઉત્પાદન પદ્ધતિઓમાં જે આમૂલ પરિવર્તન આવ્યું તેને ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવે છે એટલે કે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના લીધે ત્યાં કાચા માલની માંગ અને તૈયાર માલના વેચાણ માટે બજારની જરૂર હતી તો આફ્રિકાનો વિશાળ વિસ્તાર એમના માટે ખૂબ અનુકૂળ હતો યુરોપના રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે આફ્રિકામાં પ્રદેશો મેળવવા માટે સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ બેલ્જિયમના રાજા લિયોપોલ ડે કોંગોનો વિશાળ વિસ્તાર પર પોતાનો કબજો મેળવીને સસ્તા સત્તા સ્થાપી દીધી ઇંગ્લેન્ડે ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો દક્ષિણ આફ્રિકાના દેશો અને પ્રદેશોમાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા તો ફ્રાન્સે ટ્યુનિશિયા મોરક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકી પ્રદેશો કબજે કર્યા તો સ્પેને અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા આમ પ્રદેશો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપન રાજ્યોની પરિષદ મળી અઢારસો ચોર્યાસી પંચ્યાસીમાં માં જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વેચી લેવામાં આવ્યા આ રીતે તો સમગ્ર આફ્રિકામાં યુરોપિયન દેશોનું સામ્રાજ્ય સ્થપાયું એક તરફ યુરોપના સસ્તાનું ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકામાં સસ્તાનો સ્થાપી પ્રદેશોને પોતાના પોતપોતાના વર્ચસ્વમાં લાવવા માગતા હતા તો બીજી બાજુ જર્મની અને ઇટાલીએ એકીકરણ કર્યું એટલે કે બે રાષ્ટ્રો એક થયા ભેગા થયા તેના લીધે જર્મનીએ ત્યાર પછી તો ઔદ્યોગિકરણ વ્યાપારીકરણ અને સસ્તાનીકરણની હરીફાઈમાં ઝંપલાવી દીધું આમ બદલાતા જતા પ્રવાહોએ એશિયા અને આફ્રિકી દેશોનું રાજકીય આર્થિક અને સામાજિક રીતે શોષણ કર્યું તેના લીધે આ રાષ્ટ્રોનો વિકાસ અટકી ગયો તેણે પણ પ્રથમ વિશે સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી તો આપણે જોવાનું છે પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયા એના પાછળ કયા કયા પરિબળો જવાબદાર હતા તે તો પ્રથમ વિશ્વયુદ્ધ ઈસવીસન ઓગણીસો ને ચૌદથી તે ઓગણીસો ને અઢાર વિશ્વયુદ્ધ કોઈ એક કે બે પ્રસંગો કે કારણો કે પરિબળોને કારણે તો ના થતો હોય એની પાછળ તો અનેક પરિબળો જવાબદાર હોય છે તો પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ પહેલી ઓગસ્ટ ઓગણીસો ને ચૌદના રોજ થયું જર્મનીએ સેડાની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવાની ફરજ પડી અઢારસો ને માં તો આ સંધિ મુજબ યુદ્ધ દંડ અને તેના બે સમૃદ્ધ પ્રદેશો એવા આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા ફ્રાન્સ આ અપમાનને ભૂલી શક્યું ન હતું આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધ માટે મુખ્ય કારણ બની હતી એક યુદ્ધમાં બીજા યુદ્ધના બીજ રૂપાઈ જતા હોય છે તો અહીં પણ આજ થાય છે એટલે ફ્રેન્કફર્ટની સંધિમાં પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રૂપાઈ ગયા તો એની સાથે સાથે અન્ય પરિબળો પણ જવાબદાર હતા એમાંનું આર્થિક પરિબળ ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડને એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય ધરાવનાર ઇંગ્લેન્ડને પોતાના સસ્તાનોનું આર્થિક શોષણ કર્યું અને ધનવાન બન્યું હતું ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના લીધે યુરોપને પુષ્કળ પ્રમાણમાં કાચા માલની જરૂર પડતી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને જરૂરી કાચા માલના બજારો એશિયા અને આફ્રિકામાં હતા જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવાની હરીફાઈમાં ઝંપલાવ્યું જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો તેના લીધે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તૂટવા માંડ્યા પરિણામે એક બાજુ જર્મની તો બીજી બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ એ રીતે આર્થિક પરિબળ પણ વિશ્વયુદ્ધ માટે મહત્વનો પુરવાર થયું તો એની સાથે સાથે લશ્કરવાદનું પણ એ સમયે ઉદભવ થયો તે યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તે માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રિયા અને રશિયા જેવા રાષ્ટ્રોએ સૈન્યની તાકાત વધારવા માંડી તો સામા પક્ષમાં જાપાન ઇટાલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરની તાલીમ શરૂ થઈ ગઈ આમ સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રનું ઉત્પાદન વધાર્યું અને સૈન્યની તાલીમો શરૂ થઈ ગઈ એટલે હવે આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા પણ ઉમેરાઈ જે પણ વિશ્વયુદ્ધ માટે મહત્વનું પુરવાર થયું તો એની સાથે સાથે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સંધિઓ થવા લાગી એટલે જૂથબંધી અને ગૃપ્ત સંધિઓ ગુપ્ત જૂથબંધી અને ગુપ્ત સંધિઓ પ્રથમ વિશ્વયુદ્ધના સર્જનમાં આ જૂથબંધી અને ગ્રુપ્ત કરારોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે વિભાગોમાં કે બે જૂથોમાં વેચાઈ ચૂક્યું હતું એક બાજુ જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા અને તુર્કસ્તાનનો જૂથ હતો બીજી બાજુ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને જાપાનનો જૂથ આ બંને જૂથો વચ્ચે દુશ્મનાવટ શંકા કુશંકા એકબીજાનો ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ જે પણ વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ બન્યું તો એની સાથે સાથે યુરોપની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાએ પણ જોર પકડ્યું બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા ઇટાલી અને જર્મનીનું એકીકરણ એ રાષ્ટ્રવાદના પરિણામ હતા યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું યુરોપમાં આર્થિક ઈર્ષાઓ થવા લાગી હતી ખેતતાણો શરૂ થયા હતા પ્રતિસ્પર્ધાઓ શરૂ થઈ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રહિતો ટકરાવા માંડ્યા યુરોપના અગ્રગણ્ય તો પ્રજાજનોને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો ભણાવવા માંડ્યા પોતાના દેશ પ્રત્યે પ્રેમ અન્ય રાષ્ટ્ર પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપવા માંડ્યા જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો તો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં પાછો માનનારો હતો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી તે ધાર્યું કરવા માગતો હતો તો આ જર્મન સમ્રાટે પણ વિશ્વયુદ્ધને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તો એની સાથે સાથે વર્તમાન પત્રોએ પણ પોતાના પ્રચારો ચાલુ કરી દીધા એટલે યુરોપના વર્તમાનપત્રોના પરસ્પરના આકરા અને એ પાછા ઉશ્કેરણીજનક અને ભર્યા જુઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકીને પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી મૂકી કે સત્તા સત્તાસ્થાને બેઠેલા લોકો કે કોઈ પણ શાસક હોય શાંતિ સ્થાપક કે સમાધાન કરવાના પ્રયત્ન કરે પણ તે શક્ય ના બને એ પ્રકારનો વર્તમાન પત્રોએ ઝેર રોકીને પ્રજા પ્રજા વચ્ચે દુશ્મના ની ભાવના જગાવી મૂકી હતી હવે પછી યુરોપની અંદર તો યુદ્ધ અંગેના તત્વજ્ઞાન પણ જુદા જુદા જાહેર થવા માંડ્યા તો યુરોપમાં હવે તો યુદ્ધ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું જેવા જર્મન લેખકોએ તો સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાન હક છે યુદ્ધ એ રાષ્ટ્રીય છે એવું જાહેર કર્યું નિક્સ નામના જર્મન લેખકે તો યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું આ રીતે વિશ્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી એકાદ ચિનગારીની જરૂર હતી અને એ ચિનગારી ચાપવાનું કામ ઓસ્ટ્રિયાએ

સરબિયા પર મુકવામાં આવ્યો તેમાં સરબિયાનો હાથ છે એવો આરોપ ઓસ્ટ્રિયાએ મૂક્યો અને અડતાલીસ કલાકમાં જ ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સામે હાજર કરવાનું જાહેરનામું બહાર પાડ્યું સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું ઓસ્ટ્રિયાએ સર્બિયાનો કશું જ ના સાંભળ્યું અને એ રીતે સર્બિયા સામે ત્યાર પછી ઓસ્ટ્રિયાએ યુદ્ધ જાહેર કર્યું અને આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ પ્રથમ વિશ્વયુદ્ધની કેટલીક ઘટનાઓ ઘટી એ આપણે જોઈશું તો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે ચોવીસ અને ધરી રાષ્ટ્રોના પક્ષે ચાર જેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો હતો મિત્ર રાષ્ટ્રોના પક્ષના મહત્વના રાષ્ટ્રો ઇંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા રશિયા અને જાપાન જેવા મુખ્ય રાષ્ટ્રો હતા તો ધરી રાષ્ટ્રોના પક્ષે હતા જર્મની ઓસ્ટ્રિયા ઇટાલી હંગેરી અને પાછળથી તુર્કસ્તાન જેવા રાષ્ટ્રો એ મહત્વના રાષ્ટ્રો હતા તો જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા અને ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી તેના ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રને મિત્ર રાષ્ટ્રના અનેક જહાજોને એમણે ડૂબાડી દીધા યુદ્ધમાં ટેન્કો ઝેરી ગેસ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકોની જાનહાનિ થઈ એ સમયે ઓગણીસો ને સત્તરમાં રશિયામાં ક્રાંતિ થઈ એટલે રશિયા આ યુદ્ધમાંથી ખસી ગયું જર્મની એ સમયે ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું તેણે અમેરિકાની સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી તેમાં અમેરિકાના એકસો ને સુડતાલીસ જેટલા સૈનિકોનો ભોગ લેવાયો તેથી અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાયું એપ્રિલ ઓગણીસો ને સત્તરમાં અમેરિકા જોડાવા જોડાતા એની સાથે પછી તો પનામા ગ્રીસ ક્યુબા ચીન અને સિયામ જેવા દેશો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા એટલે સીધી બાબત છે કે મિત્ર રાષ્ટ્રની તાકાત વધી ગઈ હવે પછી જર્મની નબળું પડવા લાગ્યું અમેરિકાની લશ્કર સામે જર્મનીની સેના ટકી ના શકી અને સમગ્ર યુદ્ધનું પાસું જ બદલાઈ ગયું અત્યાર સુધી જે જર્મની જીતી રહ્યું હતું એની જગ્યાએ હવે પછી મિત્ર રાષ્ટ્રનો પક્ષ જીતવા માંડ્યો સપ્ટેમ્બર તો બલ્ગેરિયા ઓક્ટોબર ઓગણીસો બીજો સત્તા છોડીને ભાગી ગયું જર્મન પ્રજાસત્તાકે અગિયાર નવેમ્બર ઓગણીસો ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી અને એ રીતે યુદ્ધ વિરામ ના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો પણ પ્રથમ વિશ્વયુદ્ધના અંત આવ્યા બાદ એના સારા સા અનેક પરિણામો આવ્યા